નમો નમઃ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આજે આપણે વ્યાકરણ સાથે ઉપસ્થિત થયા છીએ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જ્યારે વ્યાકરણ એકમ ભણ્યા ત્યારે લગ્નના વ્યસ્તન ભૂતકાળ પરસ્મય પદી પ્રત્યયનો અભ્યાસ કર્યો હવે આજે આપણે અભ્યાસ કરવાના છીએ લગ્નકાર એટલે કે વ્યસ્તન ભૂતકાળ પરસ્મય પદી ધાતુ રૂપોનો જેમ આપણે વર્તમાન કાળ દરમિયાન પરસ્મય પદી અને આત્મનેપદી આ બંને ધાતુ રૂપોનો પ્રયોગ આપણે શીખ્યો કે એની અંદર વાક્ય જે ક્રિયાપદની રચના કરવાની છે એ પ્રત્યયોના પ્રયોગ દ્વારા કઈ રીતે કરી શકાય તો એ જ રીતે આજે આપણે લગ્નકાર વ્યસ્તન ભૂતકાળના જે પરસ્મય પદી પ્રત્યયો છે એનો પ્રયોગ કરીને ધાતુ કઈ રીતે બને એ આપણે જોવાના છીએ પણ એ ધાતુરૂપ શીખતા પહેલાં કેટલીક મહત્વની બાબતો છે જોઈ લઈએ તો પહેલી વાત વ્યસ્તન ભૂતકાળ એટલે કે વિધિ ઘડેલી કાળ જ્યારે તમારે ભૂતકાળની કોઈ ઘટનાને બતાવવાની છે ત્યારે તમારે લગ્નકારનો પ્રયોગ કરવો પડે બીજી વાત કે ધાતુની આગળ અ આની આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે અહીં આજે અ છે એ ડ્રાઈવરની ભૂમિકામાં છે જે તમારા દરેક પ્રત્યયો છે ને ચલાવશે અ છે ડ્રાઈવરની ભૂમિકામાં છે લીડરની ભૂમિકામાં છે જે બધા જ પ્રત્યયોને લઈને ચાલે છે તો અને ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ ધાતુનો જ્યારે આપણે પ્રયોગ કરીશું ધાતુરૂપ બનાવવા માટે ત્યારે એની આગળ અ જોડાશું બીજું કે ઉપસર્ગ આગળ અ ન જોડાતા ધાતુ આગળ જોડાય છે કેટલાક અહીં ઉપસર્ગયુક્ત શબ્દો હોય જેમ કે મિત્રો અહીં જે છે પ્રાવિશક બરાબર આ જે આપણે ધાતુરૂપ જોઈએ છે આ ક્રિયાપદ છે આનામાં અહીં આગળ જે છે પ્ર આને આપણે ઉપસર્ગ કહીશું અને જે અવિસર્ગ જે છૂટું પડશે આ આપણું ધાતુરૂપ છે હવે અહીં જે વાત કરવામાં આવી છે કે ઉપસર્ગ આગળ અના જોડાતો એટલે કે આ જે અ છે એ અહીંયા પ્ર આગળ નહીં જોડાતો ક્યાં જોડાશે આ જે મુખ્ય ધાતુ છે બરાબર છે એની આગળ અ જોડાશે તો એ બાબતનું આપણે બીજું એક ધ્યાન રાખવાનું છે તે સિવાય આપણે પ્રત્યયો તો જોયા છે ફરી પાછા પ્રત્યયો એક વાર તાજા કરી અને પછી આપણે ક્રિયાપદ એટલે કે ધાતુરૂપ બનાવતા શીખીએ પહેલા ઉત્તમ પુરુષ આપણે તે દિવસે જોયું ત્યારે એ મ લખ્યો હતો અને એની આગળ અ પણ હતો અત્યારે આપણે ક્રિયાપદ શીખવાના છીએ એટલે મેં અને અત્યારે લખ્યો નથી પરંતુ યાદ કરી કે અમ વમ સ તમ ત ત તામ અન અને બીજી રીતે આપણે લખ્યું હતું તો અમ આ આમ અસ અતમ અત અત અતામ અન બરાબર છે તમને સૌને ખ્યાલ આવી ગયો છે ઘણા બહુ સરસ રીતે પ્રત્યયો ઉપાટ કરી લીધા છે હવે આપણે આ જે ક્રિયાપદો ધાતુ બનાવતા શીખીએ તો પહેલાં તો ક્રિયાપદનું બંધારણ બહુ મુખ્ય વાત છે જેને આપણે ધ્યાનમાં રાખી લેવાની છે એમાં પણ કંઈ બહુ વિશેષ નથી તમે અગાઉ શીખ્યા છો એ જ પ્રકારે છે પરંતુ અહીં પહેલાં અ આવેલું છે બરાબર છે જે વ્યસ્તન ભૂતકાળની નિશાની સ્વરૂપ છે બરાબર છે કોઈ જગ્યાએથી આવી ગયો છે ઉમેરી દીધો છે એવું નહીં પણ વ્યસ્તન ભૂતકાળની ઓળખ જ અ છે બરાબર ત્યાર પછી આપણને ખબર છે તે રીતે ધાતુ એ પણ મૂળ ત્યાર પછી આપણે અમે કહેતા વિકરણ પ્રત્યય અને ત્યાર પછી આપણે ઉમેરતા હતા કાળવાચક પ્રત્યય જ્યારે આ ચાર વસ્તુનો સમન્વય થઈ જશે ત્યારે શું બનશે ખબર પડી જશે કે આ કયો કાળ છે તો લંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ બરાબર તો અહીં ક્રિયાપદની રચના આપણે જોઈ લીધી ધાતુથી આપણે પરિચિત છીએ કે ધાતુઓ મુખ્ય રૂપે કેટલા પ્રકારની છે તો એક છે પરસ્મય પદી અને બીજી છે આત્મનેપદી અત્યારે આપણે પરસ્મય પદ ના પ્રત્યયો શીખી રહ્યા છીએ ત્યાર પછી વિકરણ પ્રત્યયની વાત પણ આપણે કરી હતી કે સંસ્કૃતમાં કુલ 10 ગણ ગણવામાં આવે છે એમાંથી આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે 1, 6, 4, અને 10 જેમાં પહેલાની અને છઠ્ઠાની નિશાની અ ચોથાની ય અને દસમાની અય એ હવે તમને બરાબર યાદ રહી ગયું છે તો આવો હવે આપણે આ ક્રિયાપદની રચના જોઈએ એના આધારે પ્રત્યય
પટ્ટીઓ બનાવતા શીખીએ બરાબર તો એની માટે પહેલા આપણે શું કરવું પડશે તો એક ધાતુ આપણે લઈ લેવી પડશે તો અહીં આપણે પટ ધાતુનો પ્રયોગ કરીએ પટ એટલે કે ભણવું બરાબર આ પરિસ્મય પદી ધાતુ છે પહેલા અને છઠ્ઠા ગણમાં એનો સમાવેશ થાય છે તો આવો કઈ રીતે એના રૂપો બનશે જોઈએ તો આપણને ખ્યાલ છે કે પહેલા શું આવશે અ બરાબર તો અહીં અ તો લખી દેવાનું છે અહીં પણ જોતા જઈએ કે અ તો હાલ આવશે બરાબર છે પછી ધાતુ કઈ ધાતુ છે પટ ચાલો અહીં પટ ધાતુ લઈ લઈએ પટ ધાતુ પણ લઈ લઈએ હવે એકરા પ્રત્યે તો વિદ્યાર્થી મિત્ર આ કયા ગણની છે તો પ ઠ અ એટલે ક્યાં તો એ પહેલો ગણ ક્યાં તો છઠ્ઠો ગણ જે બંનેની નિશાની શું છે તો અ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ કયા ગણની છે તો પહેલા અથવા છઠ્ઠા ગણની છે તો એનો અ વિકર્ણ પ્રત્યય અહીં ઉમેરી દીધો અ હવે કાળવાચક પ્રત્યય તરીકે આપણે મ લઈ લઈએ બરાબર તો આપણું આ વાક્ય થઈ ગયું અ વત્તા પટ વત્તા અ વત્તા મ એટલે અહીં આપણે જો ઉમેરી દઈશું તો આ સંપૂર્ણ જે ધાતુરૂપ છે બની જશે અ પઠમ ખ્યાલ હવે ત્યાર પછી તો અહીં આપણે જોયું હતું તે દિવસે કે આકાર ઉમેરાઈશું તો હવે આકાર કઈ રીતે ઉમેરીશું તે જોઈશું તો અ તો છે અને પઠની જગ્યાએ થઈ જશે ક પઠાવ આજે આકાર છે ને અહીંયા ઉમેરે જો મમા પણ એવું છે થશે કે અ તો છે પણ આકાર ઉમેરાય તો થઈ જશે ક પઠાન ખ્યાલ આવ્યો હવે તે જ રીતે અહીં અ પઠ જો અમે અહીં સ નું શું કરીશું સ તો કોઈ કામમાં આવવાનો નથી સને આપણે કાઢી દઈએ ને કહ્યું હતું તેમ કે એની જગ્યાએ આપણે શું કરીશું તો વિસર્ગનો જે પ્રયોગ છે એ કરી લઈશું કે અ પઠ હ બરાબર ત્યાર પછી અ પઠતમ ખાલી અને અહીં અ પઠત જુઓ સરળતાથી બની જાય વિદ્યાર્થી તો ખાલી અ ઉપરનો પછી ધાતુ ઉપરની હલંતની નિશાની નીકળી જશે આ હલંત છે એ કાઢી નાખવાનો એટલે તરત આપણો તૈયાર થઈ જાય જોઈએ અહીં પણ એ જ રીતે અ વત્તા પઠ બરાબર અ પઠત અહીં અ પઠતાન અને અહીં થઈ ગયું અ પઠન જોઈ ખૂબ સરળતાથી તૈયાર થઈ ગયો કોઈ જાતની આપણને ચિંતા હોય પેલો ઘણી વાર આપણને કોઈ કહેતો અરે સંસ્કૃત તો બહુ હર્યું છે એ તો ગોખવો જ પડે ચાલે જ નહીં કોઈ જરૂર નથી જો એકદમ સરળતાથી આપણે આ રૂપો ભરી લીધે જો એક છે ને આપણે એની પણ આવા જ બનાવીએ હું આ સાફ કરું છું કારણ કે આ સામાન્ય બાબતો છે આપણને ખ્યાલ રહી જ ગઈ છે હું વાક્ય રચના પણ સાફ કરીશ અત્યારે અને એટલા માટે સાફ કરું છું કે એક આવો જ પુસ્તક આપણે હાલ આમાં જ બનાવી લઈએ છીએ હું આની અંદર અન્ય માહિતીઓ અત્યારે લખતો નથી ફક્ત આપણે આજે ત્રણ પુરુષ માટેના જે પુસ્તક છે હું એ જ બનાવું છું બાકીની માહિતીઓ આપણે ધ્યાનરૂપે શબ્દથી ફક્ત સમજી લઈશું અહીં પહેલો ખ્યાલ આપણે જાણીએ છીએ વચન દ્વિવચન બહુ છે ચાલો છતાંય ઉપર નોંધી તો લાવે છે નહીં તો કોઈ સમસ્યા તો સર્જાઈ જાય એક વચન દ્વિવચન નહીં બહુવચન થઈ ગયું યાદ રહી ગયું આ બાજુ હું ફક્ત ઉત્તમ મધ્યમ અને અન્ય એવું જ લખું છું પહેલો શબ્દ ચાલો હવે બનાવીએ તો માની લો કે અહીં આપણે હસ ધાતુનો પ્રયોગ કરીએ હસ એટલે હસવું તો શું થશે તો ચાલો તમારી સરળતા ખાતર પહેલા આપણે પ્રત્યય લખી દઈએ મ વ સા બરાબર આ આકારવાળા મ છે આકારવાળો મ આકારવાળો મ યાદ રાખજો તો મ વ પછી અહીં વિસર્ગ અહીં તમ અહીં ત અહીં હલંત ત તાન ને અહીં છે ન ચાલો હવે આપણે હસના બનાવીએ તો હસને વચ્ચે મૂકવાનું છે હલંત કાઢીને તો અહસમ
પછી અ હસાવ અ હસામ જો બહુ સરળતાથી થઈ જાય વિદ્યાર્થી કોઈ જાતની તસ્લી વગર ચાલો અહીં અ હસ ચાલો અહીં અ હસતમ જો ખાલી આપણે અ મૂકીને વચ્ચે ધાતુ મૂકશો એટલે થઈ જાય છે અ હસત તેવી રીતના અહીં પણ અ હસત અ હસતામ અને અહીં થઈ જાય છે અ હસન વિદ્યાર્થી મિત્રો જોઈ લો કેટલું સરળતાથી આપણે શીખી ગયા પણ આ ક્યારે થાય જ્યારે તમને એના પ્રત્યયો બરાબર મુખપાઠ હશે તો એટલા પ્રત્યયો શીખ્યા પ્રત્યયો શીખ્યા પછી ધાતુરૂપ બનાવતા શીખ્યા વિદ્યાર્થી મિત્રો આ ધાતુરૂપ બનાવતા અત્યારે આપણે ફક્ત બે ઉદાહરણો અભ્યાસ કર્યો છે તો આ વિડીયોમાં આપણે ધાતુરૂપ બનાવતા શીખ્યા આ વિડીયોની સાથે સાથે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર હું બીજા ધાતુરૂપો મુખ્ય ધાતુ તમને આપીશ તમારે એ ધાતુ પરથી આ જ પ્રકારે કોષ્ટક બનાવીને તમારે ધાતુરૂપ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે એક ધાતુના કુલ 1 2 3 4 5 6 7 8 9 નવ રૂપો બનશે તો તમને હું બીજી ધાતુ જે ડિસ્ક્રિપ્શનમાં લખીને મોકલીશ એ તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને જો તમને આ વિડીયો સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખી મોકલો જો કોઈ સમસ્યા સર્જાય તો આપ મને જાણ કરો તેમજ જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ તમારા અભિપ્રાયો અમને કમેન્ટમાં લખી મોકલો આ પછી મળીશું આપણે લગ્નકાર ભૂતકાળ યસ્તન ભૂતકાળના આત્મનેપદી પ્રત્યયો સાથે ત્યાં સુધી આભાર જય શ્રી કૃષ્ણ નમો નમઃ